नमस्कार मित्रों, गुरु पूर्णिमा। गुरु गु एटले गूढ़ अंधकार अने प्रकाश तरफ लई जाय तेने गुरु कहेवामां आवे छे। गुरुनो अर्थ एवी मुक्त थयेली चेतनाओ जे बिलकुल बुद्ध अने कृष्ण जेवी छे, पण तमारा स्थान पर ऊभी छे, तमारी पासे छे। थोड़ूक ऋण शरीर प्रत्ये तेनुं बाकी छे, तेने चूकवानी प्रतीक्षा छे, સમય ખૂબ થોડો છે। ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે, ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે। આચાર્ય દેવો ભવ, ગુરુનું મહાત્મય આપણા પુરાણો ઓર શાસ્ત્રોમાં પણ ખૂબ જ વર્ણવ્યું છે। હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવેલો છે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। ગુરુ ગોવિંદ નો કડે કિસકો લાગુ પાય, ગુરુ બલિહરી આપકી દિયો ગોવિંદ બતાય। અર્થાત ગુરુની મહત્તા ગોવિંદ કરતાં પણ વધારે છે। ગુરુએ આપેલું જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને શિષ્ય પ્રકાશદીપ પ્રજ્વલિત કરે છે। ગુરુની ભૂમિકા ભારતમાં જ નહીં, આધ્યાત્મિક અને ધાર્મિકતા સુધી સીમિત નથી રહેતી। દેશ રાજનીતિક વિપદા આવતા ગુરુએ દેશને પોતાને સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યું। અર્થાત પ્રાચીન સમયમાં ગુરુએ શિષ્યને દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન આપ્યું, તેથી ગુરુનો મહિમા માતા પિતાથી પણ ઉપર છે। એકલવ્યે ગુરુ દ્રોણને ગુરુ માન્યા, તેમની પાસે મૂર્તિ સામે મૂકી ધનુર્વિદ્યાનો પાઠ શીખ્યો, અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગૂઠો માગી લીધો ત્યારે વિના સંકોચે આપી દીધો। નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં મોટો બાણાવડી ગણાતો હોત। ગુરુ માટે કેટલા મહાન ત્યાગ છે! ગુરુજીના વચનો અને ઉપદેશ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે। છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી કૃપા કરી એકમાત્ર ઉપાય બની રહે છે।